प्रणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरे कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब हेतथी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर्व पांचमू तरंग चौदमू वड़ा गाम थी निकली भगवान श्रीहरि सांजे मोड़ा गाम पधारे छे। आ प्रसंग आ तरंग में श्रवण करीशु। संत जेव रहे जब हे श्रीहरि कर कुधोय, बैठे आई पलंग पर मनोहर मूर्ति सोय। संत जेव रहे जब ही श्री हरि कर को धोय, बैठे आई पलंग पर मनोहर मूर्ति सोय। संत नृपति आए सब बैठे हरि के पास, वाजिंत्र मगाए गान करन चंद्र भये उजास। संतो ज्यारे जमी रहिया त्यारे मनोहर मूर्ति श्रीहरि हाथ धोईने आव्या, पलंग उपर बैठा। बधा संतो ने दरबारो श्रीहरिनी पासे आवीने बैठा। ज्यारे कीर्तन गावा माटे वाजिंत्रो मगाव्या त्यारे चंद्रमानो प्रकाश फैलाई रह्यो हतो। मुक्तानंद स्वामी, ब्रह्मानंद स्वामी, प्रेमानंद स्वामी अने देवानंद स्वामी ए आदि बधा गायक संतो दुकड, सरोद अने सितार वगैरे वाजिंत्र वगाड़ीने गान करवा लाग्या। तेमा श्रीहरि जे कहे ते पदने ते अत्यंत प्रेम भर्या कंठथी गाता हता। ज्यारे अधरात थवा आवी त्यारे श्रीहरि त्यां पोढ़ी गया। बधा दरबारो पण जईने सूई गया। त्यारे संतो घणा ज प्रेमथी ध्यानमां बेसी गया। सागरमां ज्यां ज्यां कथा आवे छे त्यां मोटे भागे आपणे वात सांभळीए छीए। रात्रि पड़े महाराज पोढ़ी जाए, हरिभक्तो उतारे जाए, परंतु संतो ध्यान करवा लागे। पलाठी वाली आँखों बंद करी भगवान मूर्ति ने संभारी हृदय में धारी। कहवा आशय ये महाराज समय थी आज दिवस सुधीनी आ रीत छे। साधु सुवा जाए त्यारे पथारी में बेसता पहला आँख बंद करी मानसी करे, ध्यान करे, मूर्ति ने हृदय में धारे। भगवानी मूर्ति ने संभारता संभारता ए संत पोढ़ी जाए एटले सूई जाए। साधुनी निद्रा ए योग निद्रा शास्त्र में कही छे। योग निद्रा नो अर्थ ए थाय साधु देह थी सूता होय पण मन अने आत्मा भगवानी मूर्ति में होय। रात दिवस हृदया विशे दृढ़ रे छे हरिनु ध्यान, તેણે કરી નથી આવતું અણુભાર અંગે અભિમાન। બધા ભક્તોએ આ કડી લખવા જેવી છે। આપણા મંડળના મોટા ભાગના બધા સંતોને આ કડી આવડે, તમે વારંવાર સાંભળતા હશો। એ રાત દિવસ હૃદયા વિશે દ્રઢ રે છે હરિનું ધ્યાન, તેણે કરી નથી આવતું
અણુભાર અંગે અભિમાન, ત્રણેય લોકની સંપતિ પાપરૂપ જાણી પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. કેટલી અદ્ભુત વાત લખી. ત્રિભુવનની સંપત્તિ મળી જાય તો પણ એને તણખલા જેવી લાગે. કારણ શું? મૂર્તિરૂપી ચિંતામણીમાં એનું મન પરોવાઈ ગયું છે એટલા માટે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, આ જીવનો તો એવો સ્વભાવ છે, ઉત્કૃષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે સામાન્ય વસ્તુમાંથી હેત એની મેળે ટળી જાય છે. ઉત્કૃષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે સામાન્ય વસ્તુમાંથી હેત એની મેળે ટળી જાય છે. અરે પંચાળાનું પહેલું વચનામૃત, બુદ્ધિવાળાનું વચનામૃત. મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ કોડી ત્યાં સુધી જ સારી લાગે જ્યાં સુધી રૂપિયો મળ્યો નથી. નાનો દીકરો હોય, કોડીથી રમતો હોય, કોડીને સાચવતો હોય, કોડી માટે લડતો હોય, એ છોકરો સમજણો થાય, થોડો મોટો થાય, પપ્પા 5-25 રૂપિયા આપે, પછી કોડીને સાચવે, એ 5-25 રૂપિયા સાચવે. એ જ છોકરો થોડો વધારે સમજણો થાય, થોડો વધારે મોટો થાય, અને પછી એને ડોલરની નોટો મળવા માંડે, પછી રૂપિયાને સાચવે. પાછો થોડો મોટો થાય, થોડો સમજણો થાય, બેંક એકાઉન્ટ મિલિયન્સ ઓફ ડોલરની અંદર થઈ જાય દાદા, પછી સોનાની લગડીઓ ભેગી કરતો થાય, પછી ડોલરમાં નજર જાય નહીં ખરી, પછી જ્યાં જાય ત્યાં શું શોધે. બોલો, ઇન્ડિયા વાત કરે, હા, 2 બિસ્કિટ લાવ્યા અમેરિકાથી, એટલે આપણને થાય 2 જ બિસ્કિટ લાવ્યા ખાલી અમેરિકાથી, પછી ખબર પડે આ બિસ્કિટ કયા. કેવું અદ્ભુત પ્રેરક દ્રષ્ટાંત આપ્યું. કોડીમાં માલ ત્યાં સુધી જ મનાય, રૂપિયા મળ્યા નથી. રૂપિયામાં માલ ત્યાં સુધી જ મનાય, સોના મોહર મળી નથી. સોના મોહરમાં માલ ત્યાં સુધી જ મનાય, એને હીરા ઝવેરાત મળ્યા નથી. અને હીરા ઝવેરાતમાં માલ ત્યાં સુધી જ મનાય, એને ચિંતામણી મળી નથી. સંતો સૂતા જાગતા, ઉઠતા બેસતા, આપણા નંદ સંતોએ કેવા કેવા કીર્તનો ગાયા છે. નેણા ઠરે છે જોઈને, એરે મારા નેણા ઠરે છે જોઈને, જે દિનમાં દર્શન નવ પામું રે, તે દિન વીતે રોઈને, રે મારા નેણા ઠરે છે જોઈને. તમે બધા ગ્રહસ્થ ભક્તો છો, પણ સાધુ કે ગ્રહસ્થ આ બંનેનું લક્ષ્ય તો એક જ છે આપણું, ભગવાન સુધી પહોંચવું, મહારાજને રાજી કરવા, આને આ દેહ કરીને છેલ્લો જન્મ કરી મહારાજની મૂર્તિ સુધી પહોંચી જવું. સંતો સુવા જતા ત્યારે ભગવાનની મૂર્તિને ધારી અને સૂતા. તમારે પણ આટલું જ કરવાનું છે બસ. આપણે સુવા જઈએ ત્યારે મહારાજને સંભાળીએ. ઘણીવાર કથામાં વાત કરું છું, આપણા નંદ સંતો એમ કહેતા, મૂર્તિરૂપી મહેલમાં પ્રવેશ કરવા માટે મહારાજના ચરણારવિંદ એ દરવાજો છે. આ મંદિરમાં જે ભાઈ તમારે આવવું હતું, હમણાં બધું બંધ હતું, તમે ક્યાંથી આવ્યા? દરવાજો ખુલ્લો ના હોત, ભીખુદાદાએ ખોલ્યો ના હોત તો આવી શકાત. મૂર્તિરૂપી મહેલમાં પ્રવેશ કરવા માટે ચરણારવિંદ શું છે? દરવાજો છે. હમણાં વચ્ચે છે, ક્યાંથી હરિભક્તો આવ્યા, મંદિરના આગળના દરવાજે ઉભા રહ્યા, દરવાજો નોક કર્યો, દાદાને બધા બાજુ સેવામાં હશે, ખબર ન પડી તો જતા રહ્યા, પછી ફોન આવ્યો. મેં કહ્યું, ભગત ત્યાં સાઇનબોર્ડ મારી છે, તમે વાંચી હોત તો, બાજુમાં ડોરબેલ છે, તમે ઢોગાડ્યો હોત તો. કે સ્વામી, સાઇનબોર્ડ ના દેખાણી, ડોરબેલ ના દેખાણો, લો. મંદિરમાં કોઈ પણ હરિભક્તો દર્શન કરવા આવે, બધાને વિનંતી, મંદિરમાં 24 ઘંટા કોઈને કોઈ સંતો ભક્તો હોય જ છે. પણ મોટું મંદિર, ક્યારેક નાની મોટી સેવા હોય, સંતો કિચનમાં સેવા હોય ઘણીવાર, તો ડોરબેલ ન સંભળાય તો એક બે વખત ડોરબેલ માળવાના,
ન મારે વાગે કદા તો પછી ફોન કરવાનો, પણ ક્યારેય પણ મંદિરમાં સંતો ભક્તો વિના મંદિર હોતું નથી. કારણ કે સંતો કિચનમાં હોય, ત્યાં ગેસ ચાલતા હોય, દરવાજા બધા બંધ હોય, રોટલી ચાલતી હોય, ત્યારે તો લગભગ કશું જ ના, એકે ડોર એકે બેલ ના સંભળાય. પણ મોબાઈલ તમે ફોન કરો લેન્ડલાઈન પર, લેન્ડલાઈનની રિંગ બહુ અલાઉડ રાખી છે, એટલે સંતોને ખબર પડે. કહેવાનું શું, મંદિર સુધી આવી ગયા પણ દરવાજો ના ખુલ્યો તો મંદિરમાં પ્રવેશ ના થઈ શકે. મૂર્તિ મળી ગઈ તમને ને મને બેને મળી ગઈ, એ મૂર્તિરૂપી મહેલમાં પ્રવેશ કરવા માટે જુગલ ચરણમાં કહું મનોહર સુંદર સોળે ચિહ્નવાલા શુદ્ધ મને કરી સંભારતા એ નાશ પામે કામવાલા અષ્ટકોણ ને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુ જવવાલા વજ્રંકુશને કેતુ પદમા જમણે પગે નવવાલા. સુવા જઈએ ત્યારે આટલું કરીએ, મહારાજની મૂર્તિ સંભારી, જાજુ ધ્યાન આવડે ન આવડે મહારાજના ચરણારવિંદ દબાવીએ છીએ, ચરણ ચંપી કરતા કરતા ચરણારવિંદના કમળથી પણ કોમળ લાલ પાંખડી જેવા અતિ મૃદુ એવા મંજુલ મહારાજના ચરણારવિંદ એમાં એક એક ચિહ્નને અષ્ટકોણ ઉર્ધ્વરેખા એક એક ચિહ્નને નિરખી, ડાબા ચરણારવિંદમાં ત્રિકોણ કળશ વગેરે ચિહ્નોને નિરખી હૃદયમાં ધારી અને સુઈ જઈએ. આટલું તો કરી શકીએ કે નહીં? આપણા અલ્પેશ ભગત, એમને એવું નિયમ છે, રોજ સવારે પૂજામાં ચરણારવિંદનું એક ચિહ્ન નક્કી કરે અષ્ટકોણ, એ મહારાજનું ચિહ્ન નક્કી કરી પૂજામાં એનું ધ્યાન કરે, એ ચિહ્નને સંભાળી માળા કરે, રાત્રે સુવા જાય ત્યાં સુધી આખો દિવસ એક ચિહ્નને સંભાળવાનો અભ્યાસ કરે. બીજે દિવસે ઉર્ધ્વરેખા, તો આખો દિવસ શું યાદ કરવાનું? ખાલી ઉર્ધ્વરેખા. વાત બહુ નાની છે પણ જો તમે અજમાવો ને તો ચમત્કારી વાત છે. તમે મુખારવિંદ યાદ રાખવા જાઓ તો નહીં રહે, તમે મહારાજની આખી મૂર્તિ યાદ રાખવા જશો તો નહીં રહે, પણ આ ચિહ્ન એવા છે, એ ચિહ્નથી તમે શરૂ કરશો ને તો મૂર્તિરૂપી મહેલમાં પ્રવેશ કરવા માટે ચરણારવિંદ એ દરવાજો છે. આ ચરણારવિંદનો દરવાજો ખુલી ગયો એટલે આખા મહેલમાં તમે ગમે ત્યાં હરી ફરી શકો. અજી ભાઈ તમે મંદિરમાં અંદર આવ્યા, હવે તમને કોઈ રોકી શકે ગમે ત્યાં જવું હોય તો? આટો મારી આવો પાછળ, ઉપર નીચે કિચનમાં બધે, પણ દરવાજો ખુલવો જરૂરી છે. સંતો ધ્યાનમાં બેઠા, જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા, તે સાંભળીને તત્કાળ શ્રીહરિ ઉઠ્યા. દયાળુ શ્રીહરિ ગામની બહાર સ્નાન કરવા ગયા, ત્યાં એક સુંદર કૂવો હતો, તેમાં બધા સંતો દરબારો અને શ્રીહરિ બધા ભેળા થઈને નાહ્યા, સ્નાનાદિ કરીને આવ્યા. એટલી વારમાં તો રસોઈ પણ તૈયાર થઈ ગઈ, પૂજાવિધિ તરત કરી લીધો. નિપુણ શ્રીહરિ થાળ જમવા બેઠા, દૂધપાક અને પૂરી વગેરે બનાવ્યું હતું તે બધું મુકુંદાનંદ વર્ણી લાવ્યા. સંતો અને દરબારો જેટલી વારમાં પંગતમાં બેઠા તેટલી વારમાં તો ધર્મપુત્ર શ્રીહરિએ ઉતાવળે જમી લીધું. શ્રીહરિ સંતોને અને દરબારોને પીરસવા લાગ્યા ત્યારે બંને વર્ણીઓને પણ જમવા બેસાડી દીધા. મહારાજને સંતોને જમાડવાનો જે પ્રેમ હતો ને, સાગરના પાને પાને કથા આવે છે, સંતોને જમાડવાનો જે મહારાજને પ્રેમ હતો ને, અદ્ભુત હતો. પ્રેમથી પીરસતા, આગ્રહ કરીને પીરસતા. હજી સંતો પંક્તિ કરે છે, ગોઠવાય છે, એટલી વારમાં મહારાજે જમી લીધું, ચડું કરી લીધું, ઊભા થઈ ગયા. કારણ શું? મહારાજને આજે સંતોને પીરસવું છે. મહારાજને એમ છે કે મારા પ્રાણથી પણ પ્યારા સાધુને મારે જમાડવા છે. વડતાલમાં આજે સંતોની ધર્મશાળા છે, એ ધર્મશાળામાં આજે પણ તકતી છે, એકવાર દર્શન કરવા જવા છે. એ એક જ ધર્મશાળામાં શ્રીજી મહારાજે 496 વાર સંતોને પીરસ્યું છે. કેટલી વાર? એ પીરસનારા ભગવાનને પણ ધન્ય છે,
અને મહારાજ જે પંક્તિમાં ફરતા, કેટલી વાર પંક્તિમાં ફર્યા છે એ નોંધી લીધું, ગણી લીધું, એ સંતોને પણ ધન્ય છે. આટલી નોંધ તો ઇતિહાસમાં કોઈની નહીં લેવાની હોય, લેવાની હશે. દીકરાને પૂછો કે તમારી માતાએ તમને કેટલી વાર પીરસ્યું હતું, કોઈ દીકરાને યાદ હશે? એ બ્રહ્માનંદ સ્વામી હોય, એ નિષ્કુળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય કે ગોપાળાનંદ સ્વામી હોય, ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું એ હતું કે લાખો 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 સંતો હરિભક્તો એ બધા એવા જોડાયા હતા ને એવા જોડાયા હતા. ગુણાત્યાનંદ સ્વામી કહે, કરોડ મણ ચુંબકનો પહાડ હોય ને તો આખી દુનિયાના લોઢાને તાણી લે, એવા જે સારા સારા મુમુક્ષુઓ પૃથ્વીમાં પથરાયેલા હતા ને એ બધા મુમુક્ષુઓને મહારાજે ખેંચી લીધા. શ્રીહરિ જે થાળ જમ્યા તે પ્રસાદી દરબાર લાખાજીને આપી. ભગવાનને જેવો ઉત્સાહ હોય છે એવા સદગુણો આપણને સંતોમાં પણ જોવા મળે. આપણે ભાગ્યશાળી છીએ આપણા નિષ્કામ સ્વામી, એમને મહારાજે આવો સદગુણ આપ્યો છે. નિષ્કામ સ્વામીને ક્યારેય પણ તમે 10 વાર કહો ત્યારે માંડ માંડ જમવા બેસે, ધારણા પારણા કરતા હોય એમાં પણ ઉપવાસ ઉપર ઉપવાસ કરે, એને જમવાની રૂચિ જ નહીં. પણ એટલી વાત ખરી કે સંતોને જમાડવાની વાત આવે, પંક્તિ થાય તો એવો આગ્રહ કરીને, એટલા પ્રેમથી, એવા દોડી દોડીને પીરસતા હોય, આપણને એમ થાય ધન્ય છે આવા સંતને. મહારાજ જેવા સદગુણો છે આ બધા, આ ભગવાનના ગુણ છે. સ્વાર્થમાંથી જીવ છૂટી નથી શકતો, પોતાની ઈચ્છામાંથી જીવ બહાર નીકળી નથી શકતો. જેણે પોતાના અહંભાવને, મમત્વ ભાવને ટાળી નાખ્યું છે એવા સત્પુરુષો જ આવી ક્રિયા કરી શકે. આ નાની વાત નથી, આ નાની ક્રિયા નથી, આવી એકાદ ક્રિયા પણ યાદ રહી જાય ને. કેસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. આટલું જ યાદ રહી જાય ને ખાલી. ભગવાન સ્વામિનારાયણ પંચાળામાં શેલણ પીરસવા ગયા અને પેલી વાત યાદ રહી ગઈ. આટલી વાત એક ગરીબ બાળકના છોકરાને યાદ રહી ગઈ અને એ દીકરાનો અંતકાળ આવે. શ્રીજી મહારાજ ધામમાંથી તેડવા પધાર્યા. શ્રીજી મહારાજે વર્ણીઓને પણ જમવા બેસાડી દીધા. શ્રીહરિ જે થાળ જમ્યા તે પ્રસાદી દરબાર લાખાજીને આપી. જ્યારે સંતો અને દરબારો જમી રહ્યા ત્યારે શ્રીહરિ આવીને પલંગ ઉપર બેઠા. દરબાર લાખાજીએ શ્રીહરિની પૂજા કરીને મન માન્યો લાભ લીધો. તે સમયે શ્રીહરિને ભારે સોનેરી પોશાક પહેરાવ્યો, કપાળમાં કેસરયુક્ત ચંદન ચર્ચ્યું. કેસરી ચંદન ચર્ચીને પછી તે ચરણોને આનંદ ભર્યા હૃદયે છાતી ઉપર લીધા. કપૂરથી આરતી ઉતારી નક્ષિક મૂર્તિને હૃદયમાં ધારી લીધી. લાખાજીએ સંતોની અને દરબારોની પણ પૂજા કરી. અપાર પ્રેમથી ચંદન ચર્ચીને ફૂલહાર પહેરાવ્યા. શ્રીહરિ ચાલવા તૈયાર થયા, ઘોડેસવાર થઈને આવ્યા. તે સમયે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા. હાથમાં સોનાની છડી લઈને ચોપદાર જય જય ત્રિભુવનનાથ આવું ઊંચેથી બોલીને બજારમાં ચાલતા હતા. તે ગામના બધા લોકો ભેળા મળીને બજારમાં ઊભા હતા. તેઓ મનમાં ઘણા ભાવવાળા હતા. શ્રીહરિ નજીક આવે એટલે સહુ પગે લાગતા. શ્રીહરિએ શરીર ઉપર સોનેરી વસ્ત્રો અને અલંકારો પહેર્યા હતા. અશ્વને પણ સોનેરી સાજથી શણગાર્યો હતો. બધા દરબારોએ પણ પોતાના શરીર ઉપર સોનેરી બખ્તર પહેર્યા હતા. દરબારોએ મોહર્યું બાંધીને હાથમાં ભાલા લીધા હતા. બધા જ 25 થી 30 વર્ષની ઉંમરના હતા. સહુને શ્રીહરિના ઉપર અત્યંત હેત હતું. રસ્તામાં સૌ ગાન કરતા હતા. એક નાની વાત છે પણ કામની છે, સાંભળજો. હા, પુરસે આયે બાહિર જબહી, પુરસે આયે બાહી રહી જબહી, પુરજન ઈહા રહે સબહી, પુરજન ઈહા હે સબહી. શ્રીહરિ સંત કો મહિમા ગાવે, શ્રીહરિ સંત કો મહિમા ગાવે, એસો સબ કો ભાવ રહાવે, એસો સબ કો ભાવ રહાવે. જ્યારે સૌ ગામથી બહાર આવ્યા
ત્યારે પૂર્વજનો ત્યાં રોકાઈ ગયા. બધાને સંતોમાં ભાવ રહે એવો સંતોનો મહિમા શ્રી હરિએ પોતે કહ્યો. શ્રી હરિ સંત કો મહિમા ગાવે, વચનામૃત સાક્ષી છે. આપણી કથા રોજ સાંભળનારા આપણા લોયાધામ પરિવાર શિકાગોના ભક્તરાજ ભરતભાઈ મહેડાવાળા એમણે મને વાત કરી હતી. સ્વામી સાચું કહું, નિખાલસ હૃદય એમણે મને વાત કરી. સ્વામી, ઘણીવાર સંતો સભામાં સંતોના મહિમાની વાત કરતા મારા મનમાં તર્ક થતો કે સાધુ સાધુના મહિમાની વાત કરે આ સહજ છે, પણ શાસ્ત્રીય શું આમાં? આપણે વચનામૃતની એક્ઝામ રાખી હતી. એક્ઝામમાં 5 વચનામૃત રાખ્યા હતા. ભરતભાઈ પહેલી વાર વચનામૃત વાંચવા ટેવાયા એ બાને, પણ વચનામૃત વાંચવાનું શરૂ કર્યું. એમનો સ્પેશિયલ ફોન આવ્યો. ફોનમાં અહોભાવ સાથે એમણે મને વાત કરી, સ્વામી આ વચનામૃત વાંચ્યા પછી આજે સમજાય છે શ્રીજી મહારાજે પોતે સંતોનો કેટલો મહિમા કહ્યો છે. કાલે આપણે સાગરમાં સાંભળ્યું ને, ગઈકાલની કથામાં સાધુનો મહિમા એટલા માટે છે. ગઈકાલની કથામાં બધી વાત સરસ, એક એક સચોટ વાત આવી ગઈ. હા, કે સાધુનો મોટામાં મોટો ગુણ એ છે એને ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નથી. એના હૃદયમાં એને ભગવાન ભરી લીધા છે, એટલા માટે ભગવાનને વાલા છે. અક્ષર કરતા પણ સંતને અધિક કયા, અક્ષરધામના મુક્તો કરતા પણ સાધુની પદવીની મોટી વાત મહારાજે કરી. અરે ત્યાં સુધી શ્રીજી મહારાજ કહે છે, ગઈકાલની વાત આપણે સાંભળીને, અમારો કોઈ અપરાધ કરે મહારાજ કહે એને અમે માફ કરીશું, અમારા સાધુનો અપરાધ કરશે એને અમે ક્યારેય માફ નથી કરવાના. જય અને વિજયના પ્રસંગે કરીને શ્રીજી મહારાજે વાત કરી. ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે વાત કરે, ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી, નિરંતર કર્યા કરવી. આપણા લોયાધામ પરિવારમાં લાલજી ભગત મેકનવાળા એમને એક અંગ છે. એમને આપણે ધન્યવાદ આપવાનું મન થાય. એમનો એક સ્વભાવ પડી ગયો છે, આખો દિવસ ગમે ત્યારે ગમે તે માણસ મળે એમને બસ મહારાજના મહિમાની વાત, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે આ વાત, અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. આવો તમે દર્શન કરો મારા સાધુના વર્તનના. તમે સંતોની સાથે રહો છો, તમને ખબર હોવી જોઈએ આપણા સાધુના વર્તનો કેવા છે, આપણા સંતોના ધર્મનિયમ કેવા છે. પૂજ્યપાદ ગુરુજી 2 વર્ષથી ધારણા પારણા કરે છે, આવા તપસ્વી સાધુ ક્યાં મળે? અરે આ મહાપુરુષ કેવા દયાળુ છે, આટલું તપ અને સાથે સાથે જીવ પ્રાણી માત્રના કલ્યાણ માટે કેટલું વિચરણ એમનું. આપણી વેબસાઈટ પર ગુરુજીના વિચરણનો પ્રોગ્રામ છે, તમે જુઓ. એક નાનામાં નાના હરિભક્તને દર્શન આપવા માટે, પધરામણી માટે, કલ્યાણની વાત કરવા માટે કેટલું વિચરણ. આ તો મહારાજના મોકલેલા મોટા મુક્તો હોય ને, એનાથી આ થાય, બીજાનું કામ નહીં. હા, આપણા સંતો છે અહીંયા, પૂજ્ય શ્રીજી સ્વામી છે, નિષ્કામ સ્વામી છે, ધ્યાન સ્વામી છે. તમે નહીં માનો અજય ભગત, હમણાં છેલ્લા 2-3 મહિનાથી ધ્યાન સ્વામી નાના બાળકોની શિબિર માટે કેટલી મહેનત કરે છે. કથા સાંભળનારા ભક્તોને મારી નાની વિનંતી, પૂજ્યપાદ ગુરુજીની એક આજ્ઞા આ દેશના નાના બાળકોને મહારાજ અને સંતો ઓળખાય એના માટે સ્ટ્રોંગ એક્ટિવિટી થવી જોઈએ. અને આપણા ધ્યાન સ્વામી ઋષિ સ્વામી એમણે કમર કસી એમાં ધ્યાન સ્વામી તો જે દાખલો કરે છે. ડિસેમ્બરમાં આપણું વિન્ટર વર્કશોપ હતું, એમાં કેટલી મહેનત કરી સંતોએ. કથા સાંભળનારા તમે બધા ભક્તો જાણો છો, તમારા દીકરાઓને પૂછો. અને મને ખબર છે અજયભાઈ, તમારા જેવા વડીલ હરિભક્તોને મારે સાચવવા હોય ને, એટલું અઘરું નથી. 50 હરિભક્તો આવશે, કથા વાર્તા અમે સરસ કરશું, ચાલી જશે. નાના બાળકો માટે જમવાનું મેનુ, બાળકો જેવું કરવું પડે એક્યુરેટ, બેસવાની વ્યવસ્થા, ઉતારાની વ્યવસ્થા. અમેરિકાની નવી પેઢી એટલી બધી લક્ઝરિયસ પેઢી આવી રહી છે, એને સત્સંગ પણ VVIP સત્સંગ જો મળે ને તો જ એને ભાવ થાય.
એના માટે વિડીયો, એના માટે ઓડિયો, એના માટે જમવાનું, બધી જ વસ્તુ સારામાં સારી હોય. હમણાં આપણી ફ્લોરિડામાં શિબિર આવે છે, એ શિબિર માટે પ્રેઝન્ટેશનો, એ શિબિર માટે મુક્તાનંદ સ્વામીના જીવન વિશેનું પુસ્તક, 350 પાનાનું અંગ્રેજી પુસ્તક, આખું મુક્તાનંદ સ્વામીનું જીવન, જેના વિશે છેલ્લા કેટલા મહિનાઓથી કામ ચાલુ હતું, પણ છેલ્લા 2 મહિનાથી લાગ લગાટ આખો દિવસ એનું જ કામ ધ્યાન સ્વામી કરતા હોય, ઇન્ડિયાથી ઋષિભગત કરતા હોય. આપણા બીજા યુવકો છે, નીલકંઠ ભગત પેન્સિલ્વેનિયાવાળા, નીલકંઠ ભગત વર્જિનિયાવાળા, અને સાથે સાથે આપણા નીલભગત ન્યુયોર્કવાળા, નીલભગત ન્યુયોર્કવાળા એવરીડે 12 કલાક પ્રૂફ રીડિંગ કરતા હતા. કેટલું ભગત? કારણ કે તમે જાણો છો, 350 પેજનું પુસ્તક અંગ્રેજીમાં, મુક્તાનંદ સ્વામીનું સંપૂર્ણ જીવન પહેલી વાર આખે આખું અંગ્રેજીમાં પ્રકાશિત થશે આ લોયાધામ પરિવાર દ્વારા. આટલું સુંદર કાર્ય એક ગુરુજીની આજ્ઞાથી મહારાજને રાજી કરવા, આ દેશના બાળકોને મહારાજ ઓળખાવવા માટે, ત્યારે વાલા ભક્તો કહેવા એ માંગુ છું, શ્રી હરિ સંત કો મહિમા ગાવે. ભગવાન શ્રી હરિ સાધુનો મહિમા ગાતા, શેષ શારદ નારદ સાધુનો મહિમા ગાય છે. તમારે ને મારે આપણી જીભને પાવન કરવા માટે આ જ કરવાનું છે, મહારાજના ગુણ ગાઈએ, મહારાજના સંતોને ભક્તોના ગુણ ગાઈએ. વાણી મે ગુણ કીર્તને ભગવત કર્ણો કથાયા શ્રુતો. નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામી પાસે માગ્યું, મારી વાણી અખંડ ભગવાનના, ભગવાનના ભક્તોના ગુણગાન ગાયા જ કરે. શ્રીજી મહારાજ આવી રીતે મહિમા કહે છે. ત્યાર પછી શ્રીહરિ અશ્વને દોડાવ્યો, તે સમયની શોભા કહી શકાતી નથી, આકાશમાંથી તારો ખરતો હોય તેવો અશ્વ દોડાવ્યો હતો. માનો કે આકાશમાં ગરુડ ઉડતો હોય, અથવા અત્યંત ઉલ્લાસથી હરણ કૂદતું હોય, કે અશ્વ નટની છટાથી નાચતો હોય તેવો એ અશ્વ દેખાતો હતો, અને જુનારાના મનમાં અતિશય પ્રેમ ઉપજાવતો હતો. અશ્વ ચાલતો હોય ત્યારે તેના પગ જમીન ઉપર ટકતા જ નહીં. અશ્વની છટાનો એવો રંગ જામ્યો હતો, તે પ્રમાણે જ રથે જોડેલા બળદ પણ અશ્વની પાછળ પાછળ ઉડતા જતા હોય એવું લાગતું હતું. ડુંગરજી આદિક પાર્ષદો હતા, તે સૌએ બંદૂકો બાંધી હતી, અને તે સર્વે પણ અશ્વની પાછળ દોડતા હતા, આવા સહુ યુવાન હતા. સંતો તો શ્રીહરિનું ધ્યાન કરતા ચાલતા હતા, તેમણે મૂર્તિમાં પ્રાણ પરોવી દીધો હતો, તેમનો દેહ તો પવનની ગતિથી ચાલતો હતો, તેની સંતોને ખબર પણ ન હતી. લો, એ વાટે ઘાટે ને ચાલતા વળતા, સ્વામી નારાયણ શ્રવણે સાંભળતા રે. હાલતા ચાલતા દરેક ક્રિયામાં, સાધુની ક્રિયામાં કોણ હોય? ભગવાન હોય. હમણાં આપણે સાંભળ્યું, સંતો સુવા જતા ત્યારે પણ મહારાજને સંભાળતા, સંતો ચાલતા હોય ત્યારે પણ મહારાજની મૂર્તિને હૃદયમાં ધારીને ચાલતા. આપણા સંતો ભક્તોના એક એક ચરિત્રો જે લખાયા છે એમાંની અમુક વાતો. સ્વરૂપાનંદ સ્વામી લોયાની પાસેનું ગામ નાગડકા ત્યાં મહારાજને મળ્યા, એટલે મહારાજે સહજ પૂછ્યું, સ્વામી તમે કેટલા માણસો જોયા, એટલે તમે કેટલા માણસોને સત્સંગ કરાવ્યો? સાધુરામ, કિતને આદમી કો આપને દેખે. સ્વામી હિન્દુસ્તાની હતા, હિન્દી ભાષી બોલતા, એટલે સ્વામી બોલ્યા, અરે મહારાજ, આદમી તો એક લીમડી કે નીચે દેખા. સભામાં હોય ને પાછા ઘણાને એમ થયું, આને માણસ જ જોયો નથી તો સત્સંગ કોને કરાવ્યો હશે? મહારાજે વળી ચોખવટ કરતા પૂછ્યું, તમે આટલા બધા દેશ દેશાંતરમાં ગયા, કોઈ માણસ જ ન જોયો? અમને જ જોયા ખાલી? કેવી રીતે જોયા અમને? સ્વરૂપાનંદ સ્વામીએ ઉદાહરણ સાથે વાત કરી. તીરનો નાખનાર તીરને તાકે અને તીરના આગળના અણીવાળા ભાગમાં લીંબુ ખોસ્યું હોય એ તીરને ગમે તે દિશામાં લઈ જાય, પણ દેખાય શું? એને લીંબુ દેખાય. એમ મહારાજ, અમે તો તમારી મૂર્તિને દેખતા હતા,
તમે આગળ ચાલતા હતા, અમે પાછળ ચાલતા હતા, તમે જ્યાં લઈ જતા હતા ત્યાં અમે પાછળ પાછળ આવતા હતા. સ્વરૂપાનંદ સ્વામીની આવી વાત સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા, સાધુઓ જોયું તમે, અમારા આ સ્વરૂપાનંદજી એવા છે. તમે તો વર્તમાન ધરાવો, ધર્મનિયમ પડાવો, જીવને ભગવાનમાં જોડો ત્યારે કલ્યાણ થાય, પણ આ સ્વરૂપાનંદ સ્વામી તો એવા છે, એના શરીરને અડેલો પવન, એ પવનની લેરખી પણ જો કોઈ પાપી જીવને અડે ને તો એ પાપીને પણ પુણ્યાત્મા બનાવી દે, એને પણ ભગવાનના ધામનો અધિકારી બનાવી દે, આવા સાધુ છે. વિચારો મહારાજે કેવો મહિમા કયો સાધુનો, કેવો મહિમા. પ્રભુપદ પ્રગટ કરાવત પ્રેતે ભરમ મિટાવત ભારે. ભગવાનના ચરણારવિંદમાં જોડનારું તત્વ હોય તો સંત છે. સંત એટલે ભગવાનમાં જોડે છે કારણ કે પોતે જોડાયેલા છે. સંત ભગવાનને એટલા માટે ઓળખાવે છે કારણ કે પોતે ભગવાનને ઓળખે છે. અરે આપણા હરિભક્તો શિવલાલભાઈ શેઠ, નવલખા શેઠ હતા, મહારાજના સમયના જેટલા સમૃદ્ધ હરિભક્તો હતા એમાં સૌથી અધિક સમૃદ્ધ એ હતા. જે શ્રીમંત પણ હોય અને ધીમંત પણ હોય એવા તત્વ આ પૃથ્વીમાં જવલ્લે જ જોવા મળે. જેને લક્ષ્મી પણ મળી હોય અને સાથે ભક્તિ પણ મળી હોય આવા જીવો આ પૃથ્વીમાં બહુ ઓછા પાકે છે, બહુ ઓછા પાકે છે. આ સત્સંગમાં જેમ ગુણાત્યાનંદ સ્વામીનો મહિમા છે, અરે ગોપાળાનંદ સ્વામીનો મહિમા છે, એવો જ મહિમા આ સત્સંગમાં દાદા ખાચર અને શિવલાલભાઈ શેઠનો છે, એવો જ મહિમા જીવબા અને લાડુબાનો છે. કમ નથી દાદા. હા, આપણા લોયાધામ મંદિરમાં સંતોનો જેટલો મહિમા છે ને એટલો આ બે દાદાઓનો છે. હા, તમે નહીં માનો, અમારા સંતો જ્યારે હોય ને ત્યારે દાદાના વખાણ નહીં, મહિમા, અહોભાવ. સંતોને એટલો બધો અહોભાવ છે કે આ દાદાઓ કેવા મુક્ત છે, ક્યારે એના જીવનમાં આળસ નથી દેખાતી. આટલા વર્ષોથી અમે જોઈએ, વૃદ્ધ શરીર છે એનો સત્સંગ યુવાન છે, એનો ઉત્સાહ યુવાન છે, ક્યારેય મંદ નથી પડતો. અમે ક્યારેક થાકી જઈએ, અમે ક્યારેક ચૂકી જઈએ, પણ દાદા ક્યારેય ચૂક્યા નથી. વિચાર તો કરો, આવી રીતે 24 કલાક મહારાજની સાથે રહેવું, જગતની ઈચ્છા પણ ન કરવી, ઘાટ પણ ન કરવો, આ નાની વાત છે. આપણને આ પ્રાપ્તિ થઈ છે ને એનું કારણ આપણને પ્રાપ્તિના કરાવનારા મોટા પુરુષ મળ્યા છે. એ મોટા પુરુષ આપણને મળ્યા છે ને એટલે આપણને આ બધું મળ્યું છે. બસ મેં કહ્યું ને શિવલાલભાઈ શેઠને કેવું અંગ હતું. શિવલાલભાઈ શેઠ ઘરેથી દુકાન ઉપર, પેઢી ઉપર રોજ જતા, નજર નીચી હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જતા હોય, પેઢી ઉપર પહોંચે, બધો વ્યવહાર કરે, પાછા વળી જાય. આમ કરતા કરતા મહિનાઓ સુધી ચાલે એટલે દરરોજ વેપાર તો દરરોજ કરવાનો. એમાં એક દિવસ રોડ ઉપર ચાલતા ચાલતા શિવલાલભાઈનું ધ્યાન થોડું તૂટ્યું, મૂર્તિમાંથી ધ્યાન તૂટ્યું, એટલે આમ વાતો કોઈ જોડે કરતા હશે ને ધ્યાન ઊંચું ગયું. શિવલાલભાઈએ કહ્યું, લે આટલી મોટી હવેલી ક્યારે બની. એમને રોજ જવાનો જે રસ્તો હતો એ રસ્તા ઉપર એક બહુ મોટું ભવ્ય મકાન બન્યું, હવેલી બની ગઈ. બધા માણસો હસવા લાગ્યા, અરે શિવલાલભાઈ આ હવેલીનું કામ તમે રોજ નીકળો છો, આ કેટલા મહિનાઓથી આ કામ ચાલુ હતું, પૂછો છો હવેલી ક્યારે બની. શિવલાલભાઈ અચંભામાં પડી ગયા. એમણે કહ્યું, એકદમ સાચું કહું છું, મને આજ દિવસ ખબર નથી પડી કે આ હવેલીનું કામ ચાલતું હતું. લો એ જ રોડ ઉપરથી રોજ નીકળવાનું, હવેલીનું કામ ચાલતું હતું, આટલી મોટી હવેલી બની ગઈ, શિવલાલભાઈ રોજ જવાનું અને એ રસ્તે આવવાનું, તો એને ખબર પણ ન પડી હવેલી બની ગઈ. અને આપણને તો બનતા પહેલા અમેરિકામાં તો વાત જ નહીં કરવાની, કોઈના ઘરે જાઓ એટલે આ જ વાત ચાલે, સ્વામી અમારો આ એરિયા છે ને, હા એમાં 5,000 મકાન આવવાના છે, 2 મોટા સ્ટોર આવવાના છે, 3 મોટી સ્કૂલ આવવાની છે, 150 વર્ષનો પ્રોજેક્ટ, એની પાસે કલ્યાણ ક્યારે કરે. પછી ભૌતિકતા જરૂર કરતા વધી ગઈ એવું લાગે છે, બેલેન્સ તૂટી ગયું.
શાક ઓછું હતું, મીઠું વધી ગયું, થાય શું? પછી શાક કિલો હતું, મીઠું 1.5 કિલો થઈ ગયું, થાય શું દાદા? એ શાક કેવું સરસ લાગે! એમ આધ્યાત્મિકતા જરૂર કરતા પણ ઓછી થઈ ગઈ અને ભૌતિકતા જરૂર કરતા અતિ વધી ગઈ, એટલા માટે આજનો માણસ વિકલાંગ બની ગયો એમ કહી શકાય. મનથી મેન્ટલી પેરાલાઇઝ થઈ ગયો માણસ. ભગવાનની મૂર્તિને દરેક ક્રિયામાં સંભાળીએ. શિવલાલભાઈની કેટલી બધી વાતો છે. એમના પિતાજી ભગાદોશી સાથે ગઢપુર જતા હતા, અખંડ મૂર્તિને સંભાળી. હા, આપણે પણ થોડું અંગ પાડીએ. તમે સ્ટોર પર, નોકરી ઉપર, બિઝનેસ ઉપર, જો કે આપણા ઘણા બધા હરિભક્તો છે, દિવસના 5000 મંત્ર જપ કરે છે. સ્ટોર ઉપર ઘણા બધા હરિભક્તો આખો દિવસ, એક હરિભગત 8 થી 10 કલાક કથા રોજ સાંભળે છે, વંદન કરવાનું મન થાય 8 થી 10 કલાક રોજ. બીજા એક બે હરિભક્તો છે, દિવસના 10000 મંત્ર જપ રોજ કરવાના, એના પહેલા સુવાનું નહીં. આપણા યુવાન યુવકો છે એવા 5000 મંત્ર જપ કરવાના. અરે, સ્ત્રી ભક્તોની તો વાત ના કરી શકો, એટલું ભજન કરનારા અંગવાળા ભક્તો આ લોયાધામ પરિવારમાં છે. હમણાં આપણે ભક્તિ યજ્ઞ શરૂ કર્યો હતો 236 આંકડાથી. બહેનોએ જે નિયમો લીધા છે, બહેનોના જે નિયમો તમે વાંચો, આપણને વંદન કરવાનું મન થાય. ભજન અને ભોજન આ બે વસ્તુ એવી છે, જે કરે એને લાભ. એટલા માટે અમે તમને કહીએ છીએ, બસ ભોજન કરવાનું જો છોડી દેશો, આ દેહ નબળો પડી જશે, અને ભજન કરવાનું છોડી દેશો તો આત્મા નબળો પડી જશે. માટે જેટલું થાય એટલું ભજન કરીએ. ભજન એટલે મહારાજની મૂર્તિને સંભાળવી. હાલતા ચાલતા સંભાળો, જોબ પર કે બિઝનેસ પર સંભાળો, નાતા ધોતા સંભાળો. બરાબર ને દાદા, નટુ દાદા? અને આ અમેરિકામાં તો કેટલું સરળ છે, જો મૂર્તિને થોડી યાદ કરવી હોય. આ મોબાઈલમાં કેવા સરસ, ઠાકોરજી અહીંયા પીવડા ઘનશ્યામ મારીને તમે પ્રગટ જુઓ, એના કરતા મોબાઈલમાં હારા દેખાય ઘણીવાર. આજે મેં ભક્તોને એક વિડીયો મોકલ્યો છે, એટલા બધા ભક્તોના એવા સારા ફીડબેક આવ્યા, એટલા બધા ભક્તોના ફીડબેક આવ્યા. જેણે જેણે રિપ્લાય આપ્યા છે બધાને વંદન. પણ વિડીયો તમને એટલા માટે મોકલ્યો છે, તમે દર્શન કરજો. તમને મહારાજના એટલા નજીકથી દર્શન થશે, એટલા નજીકથી. ઘણા તો એમ લગતા હતા કે સ્વામી એમ લાગતું હતું હમણાં મોબાઈલમાંથી મહારાજ બહાર આવશે, એમ લાગતું હતું કે લોયાધામ મારા ઘરમાં આવી ગયું, મોબાઈલમાં આવી ગયું. કેવી સારી સુવિધા છે આ, જો આપણે મહારાજમાં મન જોડવું હોય તો. છે કે નહીં અજયભાઈ? સંતો કેવી રીતે ચાલતા, કેવી રીતે સૂતા સાંભળો. આવી રીતે સંતો જતા હતા, વાતમાં ચાલતા જે જે ગામો આવતા, ત્યાંના લોકો શ્રીહરિને દેખીને એકદમ પાસે દોડી આવતા, હાર્દિક ભાવથી ચરણોમાં નમસ્કાર કરતા, રોકાવાની ઘણી તાણ કરતા. બુદ્ધિમાન લોકો તો એમ બોલતા કે અમારે ત્યાં આવીને આપ અમારા ગામને પાવન કરો. જે જે પૂરજન શ્રીહરિ પાસે આવતા, તે બધા હાથમાં શ્રીફળ લઈને આવતા. તે લોકો આવા વિવેકી હતા, છતાં શ્રીહરિ તે શ્રીફળને સ્વીકારીને તુરંત પ્રસાદીના રૂપમાં પાછા આપી દેતા. લોકો સાકર લાવતા, તેમાંથી શ્રીહરિ તેમને અડધી પાછી આપી દેતા. દરેક ગામમાં શ્રીહરિ આવું ચરિત્ર કરતા હતા. આપણા લોયાધામ પરિવારમાં પણ આ મંદિર જ્યારથી થયું ને જયભાઈ, ત્યારથી આજ દિવસ સુધી સંતોની ગ્રોસરીનું બિલ ક્યારેય મૂકવું નથી પડ્યું. દરેક શનિવારે સવારથી જ ફોન આવવા મળે, સ્વામી શું લાવવાનું છે, સ્વામી શું લાવવાનું છે. 3ને હા પાડવી પડે, 5ને ના પાડવી પડે. દરેક શનિવારે દેખાય હવે તમારો પ્રેમ છે, દેખાય હવે તમારો ભાવ છે, દેખાય હવે તમારું સમર્પણ છે. એક જ ડગલું આગળ વધવાનું છે, મહારાજની મૂર્તિને હાલતા ચાલતા સંભાળીએ. હવે આપણી હાઈસ્કૂલ પૂરી થઈ ગઈ, હવે આપણે કોલેજમાં. બરાબર ને દાદા? ચારે વર્ણના લોકોમાં કે ચારે વર્ણના લોકોમાં કેટલાક જે સાકર લાવતા, તેમાં જેનો જીવ પવિત્ર દેખાય તેની સાકરની થોડી કણીઓ શ્રીહરિ જમતા. એક એક વાત જાણવા જેવી છે. જેનો જીવ પવિત્ર દેખાય
તેની સાકરની થોડી કણી શ્રીરે જમતા. કોઈ ભાવનાવાળા લોકો ક્યારેક કંઈક મેવા ફળાદિક લાવતા ત્યારે અશ્વ ઉપર બેઠા રહીને જ સુખદાયક શ્યામ શ્રીહરિ તે તે વસ્તુને જમતા. જેનો જીવ પવિત્ર હોય તેની વસ્તુ ભગવાન સ્વીકારે છે, જેનો જીવ પવિત્ર ન હોય એની વસ્તુને ભગવાન સ્વીકારતા નથી. આવું ચરિત્ર તો શ્રીહરિ ક્યારેક જ કરતા. સ્વયં આનંદમય મૂર્તિ શ્રીહરિ આ પ્રમાણે વિચરણ કરતા હતા. શ્રી શ્રીજી મહારાજ મુમુક્ષુઓના ચિત્તનો નિરોધ કરવા વિચિત્ર ચરિત્ર કરતા હતા. અશ્વ ઉપર બેઠા બેઠા જમી લે, કોઈ સાકર લાવે બે કણી જમે, બીજી પ્રસાદી પાછી આપે, નાળિયેર લાવે આખું સ્વીકારે પ્રસાદીનું કરી પાછું આપે, આવા અનેકવિધ ચરિત્રો મહારાજ એટલે કરતા જીવોની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં ખેંચાય. શ્રીહરિ જે જે ક્રિયા કરતા હોય છે તે બધી જીવોના મોક્ષ માટેની જ હોય છે. અંતકાળે જો તે ક્રિયા દેખાય તો તુરંત જીવનો મોક્ષ કરાવે છે. શ્રીહરિની લીલાનો મહિમા જે ભક્ત હોય તે સમજે છે, તેટલા માટે જ આ ચરિત્રોને વારંવાર હું ચાહીને લખું છું. કેટલાક ચરિત્રો દેખવામાં તો વ્યવહારિક ક્રિયા જેવા લાગે છે, તેથી તેમાં તો ભવ અને બ્રહ્મા આદિ પણ ભૂલા પડી ગયા છે. પરંતુ શ્રીહરિના એવા ચરિત્રો પણ જ્યારે જીવને અંતકાળે યાદ આવે છે ત્યારે સર્વથી અધિક અલૌકિક દેખાય છે. લો, ભગવાનના દરેક ચરિત્ર કલ્યાણ કરનારા છે. મનુષ્ય ચરિત્ર પણ કલ્યાણ કરનારા છે, દિવ્ય ચરિત્ર પણ કલ્યાણ કરનારા છે. અંત સમય આવત હે જબ હે અલોકી સબસે દેખે તબ હી, અંત સમય આવત હે જબ હી અલોકી સબસે દેખે તબ હી. અંત સમયમાં એ ચરિત્ર જો યાદ આવી જાય ને તો અલૌકિક દેખાવા લાગે છે. શરણાગતના ભયને હરનારા, સુખને કરનારા શ્રીહરિ ગામો ગામ લોકોને દર્શન દેતા દેતા મોડા ગામ પધાર્યા. ગુરુજી સાથે બહુ નાના હતા અમે ગયા છીએ. સચ્ચિદાનંદ સ્વામી આ ગામના હતા. શેખપાટ, મોડા, ભાદરા, ગુણાત્યાનંદ સ્વામીનું ગામ, શેખપાટ, નિષ્કુળાનંદ સ્વામીનું ગામ, આ બધા નજીક નજીક છે. મુક્તોની ભૂમિ કહેવાય બધી. આપણા હરિભક્તો પુષ્કળ દર્શન કરવા જતા. ગામમાં જેટલા હરિભક્તો હતા તે બધા શ્રીહરિ સન્મુખ આવ્યા. તેમાં ક્ષત્રિય રણમલજી, આ રણમલજી સાધુ થયેલા અને અક્ષરાનંદ સ્વામી નામ પડેલું, જગતથી વિરક્ત હતા, અતિ સુરવીર ભક્ત હતા તે આવ્યા. દાજીભાઈ, આ દાજીભાઈ જે એ જ પાછળથી સાધુ બન્યા. શું નામ પડ્યું એમનું? સચ્ચિદાનંદ સ્વામી. સ્વામીના ઘરે પણ અમે ગયા હતા, બહુ નાના હતા ત્યારે દર્શન કર્યા છે, યાદ છે. આ મુક્તોની ભૂમિ છે, આ દિવ્ય ગામ છે. મોનજીભાઈ, બાપુભાઈ, ફૂલજીભાઈ આદિ હરિભક્તો હરખભેર શ્રીહરિ પાસે આવ્યા, દંડવત પ્રણામ કરીને ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ આપ ભલે પધાર્યા, એમ સહુ મુખેથી બોલ્યા. સહુ સંતોને પગે લાગ્યા, દરબારોને ભેટ્યા. શ્રીહરિના દર્શન થવાથી તે ભક્તોના હૃદયમાં આનંદ સમાતો ન હતો. મોડા ગામમાં રૂપારેલ નદીને ઉગમણે કાંઠે, મોડા ગામ રૂપારેલ નદીને ઉગમણે કાંઠે આવ્યું છે. આથમણી બાજુ ગામનો દરવાજો છે. ચોતરફ ઘણી સારી વાડીઓ રહેલી છે. ગામમાં અને ચારે તરફ વૃક્ષોનો કોઈ પાર ન હતો, તેના ઉપર પંખીઓ પણ અપાર હતા. તેઓ પોતપોતાની જાતિના શબ્દ બોલીને કોલાહલ કરતા હતા. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે શ્રીહરિ ત્યાં આવ્યા. અપાર મસાલો કરી હતી, અનંત પ્રકારના વાજિંત્ર વાગી રહ્યા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પુરમાં વડા ગામથી નીકળેલા શ્રીહરિ મુમુક્ષુને દર્શન દેતા દેતા સાંજે મોડા ગામ પધાર્યા. એ નામે 14મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.